આમ તો શહેરને આંટી મારે એવું કામ છે. આદરણીય શાળાના આચાર્ય શ્રી તથા અન્ય ભાવિકો, આમ તો આ ગામનું નામ ઘણી વાર સાંભળેલું, ઐતિહાસિક ગામ છે. તમને લાગે ઐતિહાસિક એટલે શું છે? ગુરુ વંદનાનો કાર્યક્રમ થયો, એક પ્રસંગ મને યાદ આવ્યો. જોકે વચ્ચે બોલવાનું હોય ને, ચાલુ પ્રોગ્રામ છે, બધા વાટ જોતા પ્રોગ્રામની, પણ ઐતિહાસિક ગામ છે. છારોડી ગુરુકુળ છે, 2001 ચાલુ થયું. એનો પહેલો ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ છે, આખા જે અમેરિકા સાથે જોઈન્ટ છે એવી એવી સ્કૂલ છે ત્યાં. લગભગ 1200 જેટલા વિદ્યાર્થીઓ ત્યાં ઇંગ્લિશ મીડિયમમાં ભણે છે, ફક્ત જાણકાર. 200 વિદ્યાર્થીઓ બ્રાહ્મણના વિદ્યાર્થીઓ ભણે છે. ત્યાં નિર્મા કોલેજ છે, કોલેજ છે, એના 250 વિદ્યાર્થીઓ રહે છે. પહેલું વહેલું જે સ્કૂલ ચાલુ થઈ મીડિયમ ઇંગ્લિશ, એનો પહેલો વિદ્યાર્થી આઈનો છે. એનું નામ ગોવિંદ છે. ગોવિંદ શામજી ભગત વારંવાર અહીંયા આવ્યા. અમે વારંવાર રોડ ઉપર નીકળતા હોય કે વસાહત વસાહત, પણ આજે વસાહતમાં આવવાનું છે. અદ્ભુત કામ છે, કહેવાય છે ને, શહેરને આંટી મારે એવું કામ છે. આ બાળકોને તૈયાર કરવા બહુ અઘરું છે, અમે તેમાંથી પસાર થયા છીએ. મારે 5-7 મિનિટ ગોરુગુની વાત કરવી છે. આ ઐતિહાસિક ગામ એટલા માટે છે કે બાળકોમાં જે ધર્મના સંસ્કારો પડે છે એ કેવા ઉગે છે, એનું પ્રત્યક્ષ ઉદાહરણ. મારે વર્તમાન કાળની વાત કરી તમને. ગુરુકુળમાં દાખલ થયો, કઈ આવડે નહીં, એકડું આવડે નહીં, અને મીડિયમ ઇંગ્લિશમાં દાખલ થયું પહેલા ધોરણમાં. 6 મહિના સુધી માંડ માંડ એબીસી બોલતા આવડી, લખતા તો નથી આવડ્યું, કઈ મેળવ્યો નહીં. પછી બીજે ભણવા ગયો. પછી એને થયું કે સ્વામી, એને ગુરુ પ્રત્યેની જે લાગણી છોકરાને છે, અને ફરી ગુરુકુળમાં દાખલ કર્યો. પણ છારોડીમાં મીડિયમ સંસ્કૃતમાં દાખલ કર્યો. કઈ આવડે નહીં, થોડું થોડું આવડે, પણ વિદ્યાર્થીઓ બ્રાહ્મણના વિદ્યાર્થીઓ સાથે બોલે એટલે થોડા થોડા શ્લોક આવડે. અને મેં ઈ ટીવીઓને વાત કરી, અમારે ત્યાં ગુરુકુળ છે, એમાં એક ભરવાડનો છોકરો ભણે છે. ભરવાડ તો હા, ભરવાડનો છોકરો ભણે છે, અને સંસ્કૃત ને કહો, સંસ્કૃત ભણે છે. ઈ ટીવી વાળા આવ્યા ને એની એ ઇન્ટરવ્યુ લીધું, એમાં 2-3 શ્લોક કોઈ આવડતા જો એ બોલ્યો, બહુ રાજી થઈ ગયા. કાંઈ આવડે નહીં, જંગલ વસાહત મારે અહીંયા જ રહે. હવે એના બાપુજી આપણી સભામાં જ છે, ભલાભાઈ નામ છે, સામે બેઠા છે. સાંભળો, એનો કેવો ઇતિહાસ સર્જાય, તમે વિચાર કરો. અમે જે માણસો ન કલ્પના ન આવી શકે, ભગવાન અક્ષરધામમાંથી વ્યક્તિને બોલાવી શકે છે એવું ગામ છે આ. કંઈ આવડે નહીં, પૂરેપૂરો ગપોડી. એને પૂછ્યું, તારે બાપુજી શું કરે? મારા બાપુજી ડોક્ટર છે. તારી બા શું કરે? પાઇલોટમાં છે. આવી ગપોડી. પણ ભગવાન અને સંતોમાં એવી નિષ્ઠા એની, એની વાત કરવા. ગુરુકુળમાં દાખલ થયો. પછી થોડું થોડું આવડ્યું. તમને ક્યારે છે જે બાળકનો જન્મ થાય ને ઇન્જેક્શન આપવામાં આવે છે, પણ આ જંગલમાં તો કંઈ મેળ આવે ને, છોકરાને એક રોગ લાગુ પડ્યો. જે કાંઈ ઇન્જેક્શન આપો ને તરત જ દવા એ જંતુ ખાઈ જાય, સારું થાય નહીં, વસાહતમાં અહીં રહે. બાલ સ્વામી પ્રત્યે અત્યંત લાગણી ગુરુકુળમાં. ભલાભાઈનો ફોન આવ્યો કે સ્વામી, ગોવિંદ તમને યાદ કરે છે, અને બહુ યાદ કરે. સ્વામી ફાટસર આવ્યા, ફાટસરથી અહીં આવ્યા. કાળુ ભગત ભેગા છે, બધા ઓળખો કાળુ ભગતને, બધા ભગવાનના ભક્ત આવ્યા. બોલી બોલી શકે નહીં, ગોવિંદ ગોવિંદ સ્વામી બોલી, સ્વા 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 એવું બોલે. સ્વામી અડધી કલાક સુધી બેઠા ગયા, જન્મંગલના પાઠ કર્યા. થોડી વાર જો ગોવિંદ જય સ્વામી ભગવાનનું ભજન કરજે, સ્વા સ્વા બોલે, ભૂલી શકે નહીં, વહી ગયા. ત્રીજે દિવસે અમે તો શામજી ભગતને અમે તો હરિદ્વારમાં હતા, ત્યાં ખબર મળ્યા કે ગોવિંદ ભગવાનના ધામમાં ગયો. અમે ધૂન કરી. પછી બધાને લાગ્યું કે અને આપણે પાછળ કંઈક ક્રિયાઓ કરાવી, એટલે ઉનાથી બ્રાહ્મણને બોલાવ્યા. બ્રાહ્મણને બોલાવીને ક્રિયા કરી, સવારથી શરૂ કરી, પણ કાંઈ કાંઈ ફેર પડે નહીં. છોકરો નાનો ભાઈ, ભલાભાઈનો છોકરો બીજો નાનો ભેગો,
કાળુ ભગત આગળ બેઠા હતા માળા ફેરવે. કાળુ ભગત અમે ક્યારના ટ્રાય કરી છે પણ કઈ આવતું નથી, કઈ ક્યાં છે શું છે, અમારે ગોવિંદ શું છે, અમે કેટલા મંત્રો કરીએ છીએ. તો કે મને માં શ્રદ્ધા નથી, તમે આવો તો ખરા. આવ્યા, ગોવિંદનો ફોટો મૂકેલો, ફોટો મૂકેલો. કાળુ ભગત આવ્યા, સાંભળજો આ કોઈ ઇતિહાસ નથી, આ તો એક બહુ ભવ્ય ઘટના છે. આખી જેમ આપણે આમ ખ્યાલ આવે કે નહીં શું ઘટના બને છે. આવ્યા ગોવિંદ, ફોટો છે. ગોવિંદ જ્યાં હોય ત્યાં તું આવી જા, તને ખબર તારા ગુરુ કોણ છે. ગોવિંદ જ્યાં હોય ત્યાંથી આવી જા તું. આમ જ્યાં બોલે છે ત્યાં નાનો છોકરો મીનો ધૂણવા. કોણ તું? ગોવિંદ. ક્યાં હતો? હું તો ભગવાનના ધામમાં ગયો છું. બોલો, મને તો જોગી સ્વામીને સ્વામીના ભગવાન ઘોડી લઈને તેડવા આવ્યા હતા. બોલો, હું સ્વામીને ભગવાનના ધામમાં છું. આ છોકરો બોલ્યો, આમ વિરા થઈ ગયા. અને તમે ભગવાનનું ભજન કરો બધા એની બા. ગોવિંદ તું અહીં બેસ નહીં, તને ઘરમાં વ્યવસ્થા કરો. હું શીનો બેસું? લો, હું શેનો બેસું? મારે ક્યાં બેવું? હું તો ભગવાનના ધામમાં છું. ભગવાન રોય રોય હું કર્યા કરે તું? રોવાનું હોય? હું તો ભગવાનના ધામમાં છું. અને બધા ભગવાનના ધામ બધા યાદ કરજો. નાનો છોકરો ગુરુકુળના જેટલા છોકરાઓ હતા અને શિક્ષકો બધા નામ લીધા. અને જેસવાનું કહેજો, પાનાને જેસવાનું કહેજો, આને જેસવાનું, બધા જેસવાનું કહેજો, બધા જેસવાનું કીધા. બોલો. અને છોકરો કે મારે દૂધ, એની બા કે મારે દૂધ પાવું છે તને. બોલો, લાવ પી લો. અને દૂધ પાયું. બોલો. અને છોકરો ધામમાં ગયો. બોલો, આ ગુરુકુળના સંસ્કારો છે. એટલે ખૂબ જ આનંદ થયો. આવી બધી માહોલ છે, આખો પ્રોગ્રામ ચાલે છે. બહુ અઘરું હોય છે આ નાના બાળકોને એ જે તૈયાર કરવાને બહુ અઘરું હોય, છતાં આપણે ટ્રાય કરી. શિક્ષકોને અને હેડમાસ્ટરને અભિનંદન આપું છું. જય સ્વામિનારાયણ.